બિલીમોરાની વીએસ પટેલ કોલેજ દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ સાયકલિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોલેજોના 40 યુવકો અને 30 જેટલી યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાયકલિંગ ટુર્નામેન્ટને યુનિવર્સિટીના સેનેટ સભ્યો ડોક્ટર કેતન દેસાઈ તથા નારણ અમીન અને પીએસઆઈ દરાસિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં 50 કિલોમીટરની સાયકલિંગ ટુર્નામેન્ટમાં ભાઈઓના વિભાગમાં સુરતની કેપી કોલેજના વિદ્યાર્થી સચિન શર્મા અને અક્ષય વાઘ તથા નવ્યુ કોલેજના દેવ વલવાડા વિજેતા બન્યા હતા, જ્યારે બહેનોમાં ઉધના સિટીઝન કોલેજની મોનિકા નાગપુડે તથા એસપીબી કોલેજની જુહી કંથારિયા અને ફાઇન આર્ટસ કોલેજની હેતવી દેસાઈ વિજેતા બની હતી. ભારતીય સંસ્કૃતિની પરંપરા, શિક્ષણની સાથે સંસ્કારનો સિંચન, અને જ્યારે સંસ્કારની વાત કરીએ છીએ ત્યારે એ શિક્ષણની સાથે સ્વાભાવિક રીતે સર્વાંગી વિકાસનો પણ એક અનુરોધ હોય છે. અને દરેક કોલેજમાં જ્યારે જ્યારે આવી કોઈ ઘટનાઓ થતી હોય અને સર્વાંગી વિકાસ, કારણ કે આપણે તો અહીંયા ભણવા આવીએ છીએ, એ ભણવાનો જે મુદ્દો છે, એજ્યુકેશન લેવું, એ મુકામે લગભગ 18 કોલેજોના 40થી વધુ વિદ્યાર્થીનીઓ અને 30થી વધુ વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. કોમ્પિટિશનમાં જ્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરા, શિક્ષણની સાથે સંસ્કારની સિંચન, એ સંસ્કારના સિંચનની સાથે સાથે વ્યક્તિ નિર્માણની જે પ્રક્રિયા છે અને એ વ્યક્તિ નિર્માણની પ્રક્રિયામાં મહત્ત્વનો ફાળો ભજવનાર એવા યુવાઓને એમના સ્વાસ્થ્ય અંગે ઉજાગર કરવાની તાતી જરૂરિયાત હોય, આ કાર્યક્રમ અંતર્ગત ફિટ ઇન્ડિયા જે કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ નિર્ધારિત કરીને યુવાઓને પ્રોત્સાહિત કરેલ, આખા સમાજને આખા રાષ્ટ્રને એક સંદેશો આપેલ, એ અંતર્ગત જે કંઈ કાર્યક્રમોનું આયોજન થાય છે તેમાં નવા ભારતની જે સંકલ્પના છે, વિવેકાનંદના મતે જે સશક્ત રાષ્ટ્રની પરિકલ્પના, આ સશક્ત યુવાનો સ્વાસ્થ્ય સારું હશે તો જ કરી શકશે. અને એને કારણે આ જે યુવાઓમાં અલગ અલગ દૂષણો જે છે તેને બહાર કાઢીને આ ફિટ ઇન્ડિયાના આયોજન કરીને પણ આ યુવાનોના ઉત્સાહને સાર્થક કરે, ભવિષ્યને સાર્થક થાય અને આખો દેશ યુવા બને અને સમાજને પણ પરિવર્તનશીલ બનાવીને ઘણી પ્રગતિ કરી શકે, તેમાં સ્વસ્થ ઇન્ડિયા, સશક્ત ભારતની જે જરૂરિયાત છે તો જ આ દેશ વિશ્વ ગુરુ બની શકવાની પરિકલ્પનાને સાર્થક કરી શકાય. અને જે વિવેકાનંદ જે પરિકલ્પના મૂકી હતી તેને માનનીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રીશ્રી એને સાકાર કરી રહ્યા હોવાનું ધ્યાન પર આવે છે.